આજે ખ્રિસ્તી નેમાં પણ પાપને સામાન્ય બનાવી દેવામાં આવ્યું છે. પાપી જીવન સામાન્ય બની ગયું છે. ખ્રિસ્ત અને તારાની વાતોને આઉટડેટેડ કહેવામાં આવે છે. પવિત્ર જીવનને હસી નાખવામાં આવે છે અને તેને એક્સ્ટ્રીમ એ ધાર્મિકતા કહેવામાં આવે છે. અપશબ્દોને વ્યસન એ આજે ફેશન અને સામાન્ય જીવન બની ગયા છે. નગ્નતા ફોર્મલ લાઇફસ્ટાઇલ બની ગઈ છે, જેને હાઈ સ્ટેટસ કહેવામાં આવે છે. ચર્ચ અને ચર્ચની સંગતોને નવરાવનું કામ કહેવામાં આવે છે. જુવા અને ખ્રિસ્તી જીવન એ બોરિંગ લાગે છે. બથ ફેરીને જલસાનું જીવન અને ફ્રીડમ કહેવામાં આવે છે. આકર્ષણ અને વ્યભિચારને સાચો પ્રેમ ગણવામાં આવે છે. દુનિયાની મોજ શોખ વગર એ જીવન એ લોકોને ફીકું લાગી રહ્યું છે. ઉચ્ચ પદવી, ઉચ્ચ ડિગ્રી અને ધન સંપત્તિને ઈશ્વરની માટી કરતાં પણ ઉચ્ચ ગણવામાં આવે છે. ખ્રિસ્તને રવિવાર્ય અને તહેવારે બનાવી દેવામાં આવ્યા છે. દુનિયાવી સંબંધો જાળવી રાખવા માટે ખ્રિસ્ત સાથેના સંબંધને તોડી નાખવામાં આવે છે. પ્રસંગોમાં ઈશ્વરની આપવા સુધી એ ફોર્માલિટી છે, પછી તો દરવાજે શેતાન મહિમા પામવાના માટે ઉભો જ છે. ઈશ્વરના પ્રેમ અને તેમની કૃપાનો દુરુપયોગ કરવામાં આવે છે. ઈશ્વરની ધીરજ અને વિલંબને ઈશ્વર તેમના પક્ષમાં છે તેવી ગલતફહેમીમાં લોકો જીવી રહ્યા છે. સુખવાદની સુવાર્તા અને આશીર્વાદના સંદેશા લોકપ્રિય બની રહ્યા છે, જ્યારે પાપના પસ્તાવાના સંદેશાથી લોકોના કાનમાં ખંજવાળ આવે છે. એનું કારણ એ છે કે અજવાળો અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. યાદ રાખીએ, પાપનું પરિણામ હંમેશા ને હંમેશા ખરાબ છે. પાપનું પરિણામ અનંતકાળિક મરણ છે. અને જો તમે પણ આ જ પ્રકારના જીવનમાં છો અને હજુ પણ તમને કંઈ પડી નથી, તો બીજા મરણની શુભેચ્છાઓ છે.